ગુડ મોર્નિંગ હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર સેકન્ડ ડાયબિટીસ અથવા આપણે દ્વિતીય વિકલન ફળ જોયા બરાબર એની અંદર શું કરવાનું છે પહેલાનું આપણે ડાયરેટિસ કાઢી દેવાનું ફરી પાછું અને બીજી કદાચ ડાયરેક્ટિસ કાઢીએ એટલે એને શું કહેવાય સેકન્ડ ડાયબિટીસ અથવા આપણે ગુજરાતીમાં કહીશું દ્વિતીય વિકલન ફળ તો હવે અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ નંબર એના જ જોઈશું સુડતાલીસથી લઈને આપણે કુલ બાવન સુધીના એક્ઝામ્પલ જોઈશું બરાબર અહીંયા જોઈ લો એક્ઝામ્પલ નંબર ફોર્ટી સેવનથી લઈને ફિફ્ટી ટુ સુધીના એક્ઝામ્પલ જોઈશું અહીંયા આપણે ફોર્ટી સેવનથી લઈને ફિફ્ટી ટુ અથવા ફિફ્ટી થ્રી સુધીના આપણે એક્ઝામ્પલ જોઈશું અહીંયા તમને લોગના બી આપ્યા છે તો લોગના પર આપણે એક્ઝામ્પલ લઈ લઈશું તો આપણે પેલા જોઈએ પેલા એક્ઝામ્પલ આપણે ફિફ્ટી ફોર્ટી સેવન લઈ લઈએ પેલું એક્ઝામ્પલ તો આ છે તમારો એક્ઝામ્પલ નંબર ફોર્ટી સેવન જો તમને શું કીધું છે ફોર્ટી સેવનની જો તમને વાયની કિંમત તમને આપ્યું છે ત્રણ નો વર્ગ સોરી ત્રણ એક્સની ચાર છે પ્લસ દસ એક્સની ત્રણ પાચેસ પ્લસ બી અને તમને કીધું ફાઇન્ડ અને ગુજરાતીમાં કીધું છે શોધો શું કહે છે ડી નો વર્ગ વાય ભાગ્યા ડી એક્સ નો વર્ગ તો મેં તમને પહેલા જ કીધું કે આ તમારું શું હોય દ્વિતીય વિકલન ફળનું છે તમારું અહીંયા આગળ બરાબર ને આ ફોર્મ્યુલા તો અહીંયા આને આપણે આવું બી લખી શકીએ એફ ની ડબલ ડેક્સ અને એક્સ તો ચલો આને આપણે દ્વિતીય વિકલન ફળ આનો આપણે શોધી દઈએ તો સિમ્પલ જ છે એકદમ અહીંયા લખી કાઢું હું વાય બરાબર પેલા આપણે શું કહીશું પ્રથમ શું છું તો ચાર તરી બાર એટલે કે થઈ જશે બાર એક્સ નો ઘન થઈ જશે પ્લસ દસ તરી ત્રીસ ત્રીસ એક્સ નો વર્ગ થઈ જશે પાંચ એક્સની કિંમત એક અને બેની કિંમત શું થઈ જશે ઝીરો તો મારે મારી પાસે મળશે શું મને બે એક્સ નો ઘન પ્લસ ત્રણ એક્સનો વર્ગ માઇનસ પાંચ આ આપણને મળ્યું પ્રથમ વિકલન મળ્યું કઈ મળ્યું અહીંયા આગળ એક જ વખત લખીશ નેક્સ્ટ ટાઈમ નહીં લખું બરાબર આપણને પ્રથમ મળશે વિકલન ફણ અથવા આપણે એને ઇંગ્લિશમાં કહીશું ફર્સ્ટ ડેરિવેટિવ્સ હવે આપણે દ્વિતીય શોધવાનું હતું દ્વિતીય શોધવા માટે શું લખવું પડે ડી નો વર્ગ ભાગ્યા વાય અહીંયા શું લખીશું ડી એક્સ નો વર્ગ ચલો બાર તારી છત્રીસ અહીંયા શું થઈ જશે છત્રીસ એક્સ નો વર્ગ પ્લસ ત્રીસ ટુ સાઈઠ એટલે શું થઈ જશે સાઈઠ એક્સ અને પાંચ ની કિંમત શું થઈ જશે જીરો તો મને શું મળશે આન્સર છત્રીસ એક્સ નો વર્ગ પ્લસ સાઈઠ એક્સ તો આ તમને શું મળી ગયું અહીંયા આગળ દ્વિતીય વિકલન

અથવા ફાઇન્ડ કરો બરાબર શું કીધું કરો અહીંયા શું કરીશું શું છે એનો વર્ગ બરાબર માઇનસ ટુ એ અને બી નો વર્ગ બરાબર તો આપણે અહીંયા આપણે એવું કરવાનું એક્સનો વર્ગ ગુણ્યા એનો વર્ગ એટલે શું થઈ જશે એક્સની ચાર ઘાત થઈ જશે અહીંયા શું થઈ જશે એક્સની ચાર ઘાત બેનો બે ગુણ્યા એ બી એટલે બે ગુણ્યા બે એટલે ચાર એટલે ચાર એક્સનો વર્ગ શું શું થઈ જશે માઇનસ ચાર એક્સનો વર્ગ અને બેનો વર્ગ એટલે શું થઈ જશે બે નો વર્ગ અહીંયા શું થઈ જશે બેનો વર્ગ એટલે શું થઈ જશે આપણે પછી મૂકી કાઢીએ બરાબર ફરી સમજાવ અહીંયા જો એક્સનો વર્ગ અને અહીંયા બે બે નો વર્ગ તો અહીંયા શું કરવાનો એનો વર્ગ માઇનસ ટુ એ અને માઇનસ બીનો વર્ગ શું લેવાનો છે માઇનસ બીનો વર્ગ લેવાનો છે અહીંયા માઇનસની અહીંયા પ્લસ થઈ જશે બરાબર શું થઈ જશે પ્લસ થઈ જશે કે આવું થાય ને એનો વર્ગ પ્લસ ટુ એ પ્લસ બી થઈ જાય બીનો

અહીંયા શું થઈ જશે એક્સ છે એટલે શું થઈ જશે ચાર એક્સ નો ઘન માઇનસ શું થઈ જશે અહીંયા આગળ ચાર દુ આઠ એટલે જશે અને ચારની અહીંયા પ્લસ છે અહીંયા શું થઈ જશે ઝીરો થઈ જશે તો તમારી પાસે બસ ચાર એક્સ નો ઘન માઇનસ આઠ એક્સ તો આ તમારું શું થયું પ્રથમ અથવા ફર્સ્ટ ડાયબિટીસ હવે અને બીજી કલા શું થઈ જશે ડી નો વર્ગ વાય આપણ શું થઈ જશે અહીંયા આગળ વર્ગ તો કરી ગાળો ચાર એક્સ નો ઘન માઇનસ આઠ એક્સ તો ચાર તરી બાર એક્સ નો વર્ગ અને અહીંયા આઠ અહીંયા કેટલા આવશે વન તો અહીંયા શું થઈ જશે બાર એક્સ નો વર્ગ માઇનસ આઠ તો આ તમારો ફાઈનલ આન્સર અહીંયા તમારો શું થશે આરે તમારે શું રહી જશે સેકન્ડ ડેરીબિટીસ અને આપણે એને શું કહેશું ફાઇનલ આન્સર તો બાર એક્સ નો વર્ગ માઇનસ આઠ બરાબર પહેલો બી મળી ગયો ને

ત્રણ એક્સ ત્રણ ઘાટ ચાર એક્સ નો વર્ગ એટલે કે સ્ક્વેર ટુ એક્સ પ્લસ સાત બરાબર આવું કીધું છે અને તમને કીધું છે અને અને અથવા એન્ડ લખો બરાબર અહીંયા લખ્યું છે ની ડબલ ડેક્સ હવે તમને ખબર છે એફની ડેક્સ લે મારો સેકન્ડ ડાયરિટીસ થાય શું થાય સેકન્ડ ડાયરિટીઝ થાય અને અહીંયા એક્સ અને એની કિંમત તમને अठाईस तो एक्स की किमत शोधो तमाम चलो अब बने बुक तो, में बताइ तक कीधुआर इफ एफ एक्स इज तो तरह एक्स नो घन प्लस चार एक्सो वर्ग प्लस टू एक्स प्लस सेवन एंड एफ एक्स इज माइनस ट्वेंटी एट फाइन द वेल्यू ऑफ एक्स इन अ सेम वे जो गुजराती मीडियम बुक જો એફએક્સ બરાબર ત્રણ એક્સ નો ઘન ચાર એક્સ નો વર્ગ બે એક્સ હોય અને એફએક્સ બરાબર માઇનસ ટ્વેન્ટી હોય હોય તો એક્સની કિંમત મેળવું ચાલો આપણે એક્સની કિંમત શોધી ગાડીએ તો કઈ રીતે ચલો જોઈએ તો સૌથી પહેલા આપણે શું કરી કાઢીએ ફર્સ્ટ ડાયરીબિટીઝ કાઢી ગાડીએ સૌથી પહેલા શું કરી ગાડીએ ફર્સ્ટ ડાયરિટીસ હવે જોને આને એફએક્સ જ આપ્યો તો મારે અહીંયા શું લખવું પડશે એફની એ ડેક્સ અને એનો ફર્સ્ટ ડાયરિટીસ આ રીતે અને હું આને આરતી બી દર્શાવી શકું ડી વાય અપોન ડીએક્સ પણ દર્શાવી શકું તો આને આપણે પહેલો ડાયરીઝ કાઢીએ

फर्स्ट डेरिवेटिव में अब हमने શું કર્યું છે fx ની કિંમત તમને તમે આ fx શોધીયું ને તો હવે ડબલ ડેરીવેટિવ તો x ની કિંમત અહીંયા તો કેટલી આપી છે 28 આપી છે fx ની કિંમત કેટલી આપી છે 28 આપી છે તો અહીંયા લખું મૂકી ગાળું તો અહીંયા મૂકી ગાળું f डबल x = અહીંયા આપણે શું થઈ જશે બીજી વખત આપણે કાઢી દે એટલે શું થઈ જશે અહીંયા 9 2 18 એટલે બીજી વખત થાય ને આનો ડેરીવ બીજી વખત काढવાનું અહીંયા શું થઈ જશે 9x નો વર્ગ + 8x + 2 આને હું લખી ગાળું પ્રથમ अथवा सेकंड બરાબર डेरिवेटिव 하다 વિકલન પણ તો અહીંયા શું નવ 2 18 જે સુરી જશે 18x प्लस અહીંયા કેલે છે 8 + 1 થઈ જશે અહીંયા 0 થઈ જશે તો મને મળી જશે શું થશે અહીં આગળ 18x અને + 8 મળી જશે શું મળશે 18x + 8 મળીયું આ તમને શું મળી ગયું સેકન્ડ डेरिवेटिव्स મળી ગયું બરાબર સેકન્ડ ડેરીટિવ્સ તમને હવે જો તમને શું f डबल x ની કિંમત કેટલી આપે છે 28 આપે છે તો આ જે અહીંયા છે આપણને આ મળ્યું f डबल x આની કિંમત મળી તો x ની કિંમત શોધવાનું છે તો કિંમત મૂકી ગાડે ત્યાં લખી f डबल x =

તો એક્સ બરાબર કેટલા થઈ જશે થર્ટી સિક્સ ડિવાઇડેડ બાય એટીન તો થર્ટી સિક્સ બાય એટીન તો એક્સ કેટલા મળશે ટુ તો તમને કેટલા મળી ગયા એક્સની કેમ કેટલી મળી ગઈ ટુ મળી ગઈ આ તમારો ફાઈનલ બરાબર सॉरी आ तुम्हारा माइनस यहां छे 8 पेली बाजू ले जातले यहां -8 थसे बरोबर तो -36 जसे -36 तो x ની વેલ્યુ શું મળશે -2 મળશે એટલે મળશે -2 તો સૌથી પહેલા તમારે શું કરવાનું પેલો ડેરિટીસ કાઢવાનો પછી શું કરવાનું બીજો ડેરિટીસ કાઢવાનો બીજો ડેરિટીસ કાઢ્યા પછી શું કરવાનું જે તમને શોધવાનું गुरू છે એ કિંમત મૂકીએ સપોઝ કે કોઈ ભી કિંમત મૂકીએ એક ગીડો એક મૂકી દાન એક ગીડો એક મૂકી દાન બરાબર અહિયાં શું કરી 18x ને મે આ बाजू લાયા બરાબર ને તો અહિયાં તમારું શું છે આ -8 છે તો આ बाजू આ થશે -36 નાળ ઓળી - તો -- તમારું શું થઈ જશે + પણ સાઇન કરી દે જસ - ને તો -36 x કે મતલબલી મસે 2 મસે ચલો એ તો હવે લેટ્સ નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ આપણે હવે હવે જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે ને બહુ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે જોજો કારણ કે તમારે મેક્સિમમ મિનિમમ વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવી હોય તો એના માટે આ વસ્તુ બહુ કામ આવશે બરાબર સ્ટાન્ડર્ડ આને તમારો ચેપ્ટર 1 ટુ વિસ્તરણ કરી ને કે ચેપ્ટર 1 ટુ બરાબર એક્સપાન્ડિંગ કરવા આવતું એની અંદર આ હસ ટુ યુઝ થતી અહીંયા તમને કીધું છે fx = તમને કીધું છે x નો ઘન

ચોવીસ એક્સ પ્લસ સત્તર તો શું થઈ જશે અહીંયા શું ટુ એક્સનો વર્ગ થઈ જશે બરાબર અહીંયા સોરી થ્રી એક્સનો વર્ગ થઈ જશે ત્રણ આગળ આવશે માઇનસ અહીંયા શું અહીંયા અહીંયા શું તો થશે ત્રણ એક્સનો વર્ગ માઇનસ ચોવીસ આ મને પહેલું મળ્યું કયું પહેલું આ મળ્યું બરાબર ને હવે મારે એફ ડબલ ડેક્સ કરવાનો શોધવાનો છે અહીંયા આગળ તો અહીંયા મૂકી કાઢું ની ડબલ ડેક્સ એક્સ તો તમારે આનો આને બીજી વખત ડાયરેવિટીસ કાઢવાનો ત્રણ એક્સનો વર્ગ અને ચોવીસ તો શું થઈ જશે ત્રણ દુ 6x - 0 તો અહીંયા શું મળશે 6x બરાબર તો આ મને કયો મળ્યો સેકન્ડ મળ્યો કયો મળ્યો સેકન્ડ તો હવે આ જે બન્ને છે ને આની નમુકી ગાડીએ તો અહીંયા મુકી ગાડું તો f1x = શું છે f ડબલ ડેશ x છે તો f1x ની કિંમત કેટલી છે અહીંયા તમારી છે ને કેટલી છે આરી 3x નો વર્ગ - 24 છે ડબલ x ની કિંમત કેટલી છે 6x ચલો આ બંનેને કમ્બાઈન કરી ગાડી તો શું રહેશે અહીંયા આગળ ત્રણ એક્સ નો પહેલા થઈ જશે આ પ્લસ છે તો આ બાજુ થઈ જશે માઈનસ થઈ જશે માઇનસ છ એક્સ અહીંયા શું થઈ જશે અહીંયા મેં મુક આમાં કોમન શું નીકળશે ત્રણ કોમન કાઢી કરીએ ત્રણ કોમન નીકળે તો અહીંયા સુધી એક્સ નો વર્ગ છ ભાગ્યા ત્રણ એટલે થઈ જશે અને ચોવીસ ભાગ્યા ત્રણ કરશો એટલે કેટલા થશે ચોવીસ ભાગ્યા ત્રણ એટલે કેટલા થશે ચોવીસ ભાગ્યા ત્રણ કેટલા થઈ જશે આઠ તો અહીંયા કેટલા થઈ જશે આઠ માઇનસ આઠ બરાબર બરાબર શું થઈ જશે અહીંયા દરેકમાં બરાબર શું થઈ જશે જીરો જીરો હવે મારી પાસે રહ્યા શું આ વસ્તુ છે આઠ ના એવા ભાગ એટલે શું થાય ચાર ગુણ્યા બે થાય ચાર ગુણ્યા બે આઠ થાય બરાબર પણ મારે જવાબ શું લાવવાનો છે માઇનસ બે લાવવાના છે શું લાવવાના છે માઇનસ બે લાવવાનો છે તો હું અહીંયા કરું કાઢું છું માઇનસ ચાર અને આને પ્લસ કરી ગાળું પ્લસ બે કરી ગાળું તો થઈ જશે તો જો આ ચાર ને માઇનસ કરી ગાળું જો માઇનસ ચાર અને પ્લસ બે તો આન્સર આવી ગયો જો હું પ્લસ બે લઈશ પ્લસ બે અને પ્લસ ચાર લઉં તો આ છ થઈ જાય તો છ તો પોસિબલ નહીં અહીંયા કહેવાય છે છ તમારે કહેવાય છે મારે તો બે જોઈએ છે બરાબર જો સપોઝ હું માઇનસ બે લઉં માઇનસ બે લઉં અને પ્લસ ચાર લઉં તો જવાબ શું આવશે બે આવશે નહીં મારે ક્યાં જોઈએ માઇનસ બે તો શું લઈશું માઇનસ ચાર લઈશું અને પ્લસ બે લઈશું तो अभी हमने कीमत શું મળી જશે અહીંયા હું લખી ગાડું તો x નો વર્ગ બરાબર - 4x + 2x - 8 = 0 चलो कॉमन કોન લઈ લઈએ x ને कॉमन લઈ લઈએ તો x અહીંયા શું રહી જશે x - 4 બરાબર અહીંયા કોમન શું લઈ લઈએ 2 લઈ લઈએ તો અહીંયા શું રહી જશે 2x - 4 તો તમારી પાસે રહ્યા શું x - 4 અને x + 2 = 0 તો તમારી પાસે એક x ની કિંમત કેટલી આવી 4 આવી अथवा एक एक्स की कीमत कितनी आवश्य बे आवश्य बराबर एक एक्स की कीमत कितनी आवश्य चार आवश्य अथवा शू आवश्य एक एक्स की कीमत तुम्हारी पास कितनी आवश्य बे आवश्य तो टी आ तमो अल्टीमेटली फाइनल आंसर अह तो माइनस है ना बराबर प्लस है अँ तो पर तो आ जैसे माइनस बे एक तुम्हारी चार आवश्य एक तुम्हारी कई आवश्यक માઇનસ આવશે તો કરવાનું શું સૌથી પહેલા તમારે અને પછી બંને ઇક્વલ એ પ્રમાણે તમારે ઇક્વેશનમાં સોલ્વ ઇક્વેશનમાં સોલ્વ કરીને પછી તમારા આન્સરની વેલ્યુ અહીંયા આગળ મૂકવાની રહેશે બરાબર એક એક્સ ઇક્વલ ટુ ફોર આવશે અને એક્સ ઇક્વલ ટુ માઇનસ ટુ આવશે તો આ બે વેલ્યુ તમને અહીંયા આગળ મળશે ફાઇનલ ઓકે તો આ તમારો છે એક્ઝામ્પલ નંબર ફિફ્ટી ચલો એક એક્ઝામ્પલ બીજો લઈ લઈએ એ જ રીતનો એક્ઝામ્પલ નંબર ફિફ્ટી વન લઈ લઈએ એક્ઝામ્પલ નંબર શું આપ્યું છે તમને એવું કીધું છે ત્રણ એક્સ નો વર્ગ પ્લસ એક્સ પ્લસ એક બરાબર તમને કીધું છે એફ ડબલ નું કીધું છે જીરો શોધો અથવા ફાઇન કરો બરાબર તો મતલબ શું છે આપણે જે પહેલા કરો છે એ જ છે આપણે એફ डबल डैश એટલે બીજો ડેરિવેટિવ્સ મળી જાતા એની અંદર ઝીરો કિંમત કરીને આપણે મૂકી ગાળો તો સૌથી પહેલા હું શું કરીશ f1 સોધી ગાળું પહેલું ડેરિવેટિવ થઈ જશે f1 x થઈ જશે કરી ગાળો ડાયરેક્ટ કરી ગાળી અહી જો 4x નો ઘન થઈ જશે 4 * 3 = 12 12x નો વર્ગ થઈ જશે + 3 * 2 = 6 6x થઈ જશે x ની કિંમત 1 થઈ જશે ને અહી શું થઈ જશે 0 તો મારી પાસે રહેશે શું 4x નો ઘન 12x નો વર્ગ 6x અને 1 થઈ જશે ચલો હવે બીજો કાડી ગડી આનો બીજો ડેરેટિક ગડી એટલે ડબલ ડેશ થઈ જશે x થઈ જશે કોનો કાઢવાનો આનો 4x નો ઘન - 12x નો વર્ગ + 6x + 1 ચલો આની કિંમત શું મળશે 4 * 3 = 12 એટલે 12x નો વર્ગ મળશે - 12 * 2 = 24 એટલે 24x મળશે 6 ની કિંમત અહીંયા 1 થઈ જશે અને અહીંયા કળા જેસે 0 થઈ જશે અહીંયા તો ઓલરેડી 0 છે જ અહિયાં શું મળશે મને 12x નો વર્ગ - 24x + 6 મળશે મળી ગઈ અહિયાં આગળ હવે જે છે ને એની જગ્યા પર તમે 0 મૂકી ગાળો बराबर शुरू का एक्स आगे जीरो मूक एफ डेक्टी बराबर तो अँ का जीरो प्लस के थी जैसे छोटी तो तो जैसे बार गुणिया जीरो जीरो थी जैसे बराबर क्योंकि जीरो जो गुणाकार करो तो जीरो चौवीस गुण जीरो गुण करो जीरो अल्टिमेटली मेरी पास रहते शू छो મારી પાસે રહેશે શું રહેશે બરાબર એ કરવાનો છે અહીં જો પાંચ બરાબર કેટલા આપ્યા છે ચૌદ આપ્યા છે ચલો કરી કાઢીએ યારે છેલ્લે એક્ઝામ્પલ જો એક્ઝામ્પલ નંબર કયો છે બાવન અહિયાં તમને આપ્યો છે એફએક્સ બરાબર આપ્યો છે પાંચ નો ઘન માઇનસ આઠ એક્સ નો વર્ગ માઇનસ ટુ એક્સ માઇનસ સાત તમારે શોધવાનો છે એક્સ શોધવાનો છે માઇનસ આઠ દુ સોળ સોળ એક્સ અહીંયા બે ગુણ્યા એક બરાબર ને બે ગુણ્યા એક અહીંયા શોધી જશે જીરો તમારી પાસે રહેશે શું પંદર નો વર્ગ સોળ એક્સ અને બે રહેશે ચલો બીજો કરી ગાડીએ પંદર દુ tx 16 ને અહીંયા એક બરાબર અને અહીંયા બે ની જગ્યાએ 0 થઈ જશે એટલે મળશે શું મને tx - 16 શું મળશે tx - 16 ચલો આ કિંમત માં હવે મૂકી ગાડીએ તો f'x = તમારી પાસે કેટલા છે 14 છે તો અહીંયા શું દેશે f'x = tx - 16 બરાબર ને અહીંયા શું દેશે tx - 16 થઈ જશે અહીંયા આગળ तो हम अमरी पास कितनी चौदह मूकवा कितनी चौदह तो अं चौदह मूक् अट जैसे टी सेक्स प्लस सोल टी बार लाई दो तो शू थे सोल प्लस चौदह तो अं के थी जैसे टीसेक्स बराबर तीस तो एक्स बराबर के

થ્રી છે તમારે જાતે તમારે સોલ્વ કરવાનો છે એક્ઝામ્પલ નંબર ફિફ્ટી આજે આપણે કર્યા ફોર્ટી સેવનટી ફિફ્ટી અને હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે તમારે જે ફિફ્ટીથી ફિફ્ટી થ્રી તમારે જાતે કરવાનો છે નેક્સ્ટ હવે આપણે ચાલુ કરીશું અને નેક્સ્ટ પોઈન્ટ આપણે લાસ્ટ બાકી છે જે મિનિમમ વેલ્યુ અને મેક્સિમમ વેલ્યુને છે બાકી પછી આપણું ચેપ્ટર ટુ ઓકે તો ત્યાં સુધી અહીંયા કરજો નેક્સ્ટ હવે આપણે થોડા લોગવાળા એક્ઝામ્પલ લઈશું નેક્સ્ટ નેક્ચરલી લેક્ચર લેક્ચરની અંદર ત્યાં સુધી તમે આ પૂરું કરો ઓકે થેન્ક યુ